અને જો પ્રેમમાં રહેવું હતું તો તમારે પરણવાની જરૂર નહોતી, રહી શકાય, જિંદગી ભર રહી શકાય. અમૃતા ને ઇમરોઝ નો દાખલો છે. અને એવી ગંભીર બાબત છે કે એમાંથી વસ્તુઓ તૂટી જતી હોય છે. 10 વર્ષનો પ્રેમ સંબંધ, ડીપ લવ, અને 1.5 વર્ષ પછી મુદ્દો કયો તો કે એને બાળક નથી ગમતું. કોર્ટે સ્વીકાર્યું, કોર્ટના જજે એમ કહ્યું કે તમે 10 વર્ષના પ્રેમ સંબંધમાં વાત નથી કરી કે બાળક હોઈ શકે કે ન હોઈ શકે. તો કે ના, અમારે એવો પ્રશ્ન જ નથી, અમે બહુ પ્રેમમાં હતા. ના, એ પ્રેમમાં નહોતા, વેમમાં હતા તમે. અને જો પ્રેમમાં રહેવું હતું તો તમારે પરણવાની જરૂર નહોતી, રહી શકાય, જિંદગી ભર રહી શકાય. અમૃતા ને ઇમરોઝ નો દાખલો છે. બે બે વ્યક્તિને અમૃતા પરણ્યા છતાં ઇમરોઝ ન પરણેલી વ્યક્તિ છેલ્લે સુધી એની સ્મશાન યાત્રા સુધી ભેગો રહ્યો હતો. રહી શકાય, રહ્યો ને એમ. તો તમે લગ્ન કરવાની ભૂલ કરીને જે બે ફેમિલીને ખંડિત કર્યા એ તમે નહીં કરવા જોઈએ. હું એવું માનું છું કે કોર્ટિંગ પીરિયડમાં આ ચર્ચા, મારી ફાઇનાન્શિયલ સ્થિતિ આ છે, અમેરિકાનો વિઝા છે, કહી દેવું જોઈએ કે સ્ટુડન્ટ વિઝા છે, 2.5 વર્ષનો સ્ટુડન્ટ વિઝા છે. આવા કેસ હું તમારી સાથે ચર્ચી રહ્યો છું એ મારા અનુભવમાં છે. સર ક્યારે કહ્યું નહીં, એણે કીધું અમેરિકાનો વિઝા છે. અમે તો માન્યું કે વાહ, અમેરિકાનો છે, પણ સ્ટુડન્ટ વિઝા છે, એ પૂરું થશે પછી એક્સટેન્ડ નહીં થાય. નહીં થાય તો એને પાછું આવવું પડશે. પાછું આવશે તો મારા મમ્મી પપ્પાને નહીં ગમે. કેમ નહીં ગમે? કારણ કે એને તો યુએસએ જતા છોકરાને પરણાવવાની હતી, હવે એ નથી, માટે અમારે લગ્ન તોડી નાખવું છે. ભવિષ્યમાં દુઃખી ન થવા માટેના સુખના પગલાં તમે લગ્ન ગ્રંથિથી જોડાઓ. એ પહેલાં તમે ન ભરો તો તમારે ભવિષ્યમાં દુઃખી થવું પડે. મિત્રો, માનો કે પરણી ગયા, ચાલો આવું કાંઈ ટાઈમ બાઈમ ન મળ્યો ને બહુ ચર્ચા ન થઈને પરણી ગયા, તમે નોકરી કરવા જાઓ, અહીંયા બોસને સહન કરો છો કે નથી કરતા? જરાક પૂછો. કેમ? તો કે એ મહિને દાડાળો પગાર આપે છે, થોડોક વાયડો છે, બીજાને ફેવર કરે છે, મને ઉતારી પાડે છે. બધી વાત સાચી. કરો છો કે નથી કરતા સહન? કે છોડીને આવતાર્યો છો? રાઈટ. સમાજમાં તમે જેની ભેગા હરો છો ફરો છો, વડીલો છે એ બધા, એમાંથી કેટલાય ના તમને સ્વભાવ નથી ગમતા, ઝઘડ્યા કરો છો એની, અરે નોખા પડી જાઓ છો, સહન કરો છો ને? સાહેબ, જો એવા બહારના લોકોને તમે સહન કરી લઈ શકતા હો તો સમજપૂર્વક તમે જેનો હાથ પકડ્યો છે સપ્તપદી પઢીને લોકોની હાજરીમાં, એને સહન કરવું તો આનંદનો વિષય છે. સાહેબ, આનંદનો વિષય છે. મોરારી બાપુની વાત કરી એટલે હું એમના 3 પગલાની વાત કરું. એમ કહે છે કે પત્નીએ પતિને ભરપૂર આદર આપવો, પત્નીએ પતિને ભરપૂર આદર આપવો, પતિએ પત્નીને ભરપૂર પ્રેમ આપવો. તમે યાદ રાખજો સાહેબ, પતિ હંમેશા આદરનો ભૂખ્યો છે, બહાર જાય અહીંયા આદર જ મળે છે, જ્યાં જ્યાં અહીંયા કોકને સાલ પહેરાવ્યા કરે છે, મોમેન્ટો આપ્યા કરે છે, એનો બાયોડેટા કોક વાંચ્યા કરે છે. એટલે એને એમ જ થાય કે આપણે ભાઈ જમાવટવાળા, હવે અહીંથી હું મોમેન્ટો લઈને જાઉં, મારે ગઈ ઘરે જઈને જાઉં કે પાછો લઈ આવ્યા આવો ને આવો, તો શું થાય? પત્નીએ પતિને આદર આપવો. ન ગમતો એવું કહ્યું કે તમને સાલ મળી પાછી, વાહ વાહ સરસ, આ કલરની આપણી પાસે નહોતી. આદર એટલે શું? આમ પછી ભલે કાલે તમે કોઈ બીજાને આપી દો પણ આજે તો એમ જ કહેવું પડે. એની સાલ લે એવા કેટલી સાલ ભેગી કરશો? થાય એવું સાહેબ, આવા સમારંભમાંથી તમે જાઓ અને જાઓ પછી જો સામે આદરની બદલે આવું મેણું મળે તો અહીંયા વાસણ ખખડે. હું આવ્યો ત્યારે શૈલેષભાઈ કહેતા હતા ઝઘડા તો થાય. સાચી વાત છે, થાય, થવા જોઈએ. ઝઘડા થાય ત્યારે ખબર પડે કે સામેનાનું લેવલ કેટલું છે. અમારે નાગર કુટુંબોની અંદર તો અનુપમભાઈ એકબીજાને માનાર્થે જ બોલાવે, માનથી બોલાવે. તું કારો અમે કરીએ જ નહીં સાહેબ. કેમ ન કરીએ? કારણ કે ખબર ન પડે કે આનો ક્યારે પિત્તો ખસ્યો. માનાર્થે જ બોલાવી, તમે આવ્યા, તમે જમ્યા, ચાલો આપણે જઈશું.
એટલે સામે એટલું બધું વજન વાળું લાગે કે એને એમ થાય કે આ વજન નો આપણે ઉકવું જ નથી. આવો આવો બેસો બેસો, તમે સૌ બેસો, બહુ માનાર્થી બોલાવાનું. એમાં ઝઘડો થાય, અને ઝઘડો થાય તો એ ઝઘડો જ્યારે હાઈટ ઉપર પહોંચે ત્યારે તું તો ઉપર પહોંચે, રાઈટ? તું આવીને તું આવો એવું અમારે લગભગ ન થાય, પણ થાય ત્યારે તો હચમચી ઉખી આખું ઘર સાહેબ, કે આ માનાર્થે માંથી તું ખરે પહોંચી ગયો, ભારી કરી. હવે તમે તો અત્યારના જાનું કહીને બોલાવા ટેવાયેલા છો, અને દિવસમાં 3 વાર જાનું ન કહેતો એનો આપણને વાંધો પડે છે. ફલાણો આને ડાર્લિંગ કહે છે, તે મને કોઈ દી કીધું? એટલે થાય છે શું કે તમારી વચ્ચે પહેલેથી તું તું જ ચાલતું હોય છે, એટલે ઝઘડો થાય ત્યારે સીધું તુંકારામાંથી તારો બાપને મારા બાપ ઉપર આવી જવાય છે. અમારે તારો બાપને મારો બાપ તો લગભગ 6-7 ભાવમાં આવે સાહેબ, આ ભાવમાં ના આવે. પતિને આદર આપો અને પત્નીને પુરુષે પ્રેમ પૂરો. પ્રેમમાં યાદ રાખું, શાહબુદ્દીનભાઈ સુંદર રીતે વાત કરે છે, પત્ની જે રજૂઆત કરે એ પહેલાં એને કરી લેવા દેવી. આમ તો એવું બનતું જ હોય છે, પહેલાં 1-2 વર્ષમાં જ પતિ છે એનો બોલવાનો ઉમળકો હોય છે, પછી એને ખબર પડે છે કે આપણે મૂંગા રહીએ એમાં વધુ સારું છે. એટલે શાહબુદ્દીનભાઈ બહુ સુંદર ઉદાહરણ આપે છે કે પત્નીએ રસોડામાંથી રાડ પાડી કે 56-ઇંચનું કલર ટીવી લેવું છે હો, તો કે પતિ તરીકે તમારે શું કરવાનું, બજેટ ન હોય પરિસ્થિતિ ન હોય તો તમારે એવું નહીં બોલવાનું કે 56-ઇંચનું ટીવી આપણને ન પોસાય, એવું નહીં બોલવાનું. તો શું કરવાનું? ભદ્રાયુભાઈ બોલે છે, કે થોડીક વાર પછી ભદ્રાયુભાઈ, હા 56-ઇંચનું ટીવી લેવું છે તો તમારે માત્ર બાલ્કનીમાંથી કહેવાનું શાહબુદ્દીનભાઈ કહે છે કે થોડીક વાર પછી અંદરથી બીજો પ્રશ્ન આવે, કેટલાનું આવે? એટલે કે આપણે જરાક છૂટ રાખીને 25-50 હજાર વધુ કહીને કહેવાનું 1.5 લાખનું. પછી એમ નહીં બોલવાનું કે 1.5 લાખનું આપણને ન પોસાય. જો પહેલેથી માનતા હોય તો નહીં બોલવાનું. પ્રેમ કરવો એટલે શું? આ પ્રેમ સાહેબ, તમને ખબર હોય કે સાહેબ આ સાડીનો કલર એને શોભતો નથી અને તમને આવીને પૂછે કેવું લાગે છે, હવે તમને એ ખ્યાલ આવવો જોઈએ કે નથી જામતું, તો એ કહેવાય કે કાલ કરતા તો સારું જ લાગે છે. આ તમને હું ટિપ્સ આપું છું સાહેબ, આપણે તો એક સાંજ આજે જે સાડી યાર એની યારો વ્યવહાર છે ને સાહેબ, કાલે સાડી બદલી જશે, એમાં વ્યક્તિને શું કામ બદલાવી નાખવાનું વિચારો. એટલે એ કે 1.25 લાખનું 56-ઇંચનું ટીવી 1.25 લાખનું, એટલે આપણે બહારથી કહો હા એ તો મોંઘું તો આવે જ ને, 1.25 લાખનું તો આવે, જેટલું તો આવે. ના હો, એવો કોઈ ખર્ચો આપણે કરવો નથી. એટલે આપણે પછી બહાર બાલ્કનીમાં છાપું વાંચતા વાંચતા સામે પાણીનો ગ્લાસ પડ્યો હોય એ નિરાંતે પી જવા. શૈલેષભાઈ કીધું ને કડવી ગોળી છે એ પાણીમાં ઉતારી જવાની, પણ એ કડવી ગોળી કડવી કરીને નહીં સાહેબ, મીઠી કરીને ઉતારી જાવ. જીભને કેટલીક વાર એવી ટેવ પડી જાય સાહેબ કે કડવું નાખો ને તો હળવું મીઠું લાગે. મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા ન પીવે કોઈ, એક બાર કડવા પીએ વો સબસે મીઠા હોય, રામ રસ એસો હૈ મેરે ભાઈ, જો કોઈ પીએ અમર હો જાય.